ઓલપાડના બરબથન ગામેથી ઝડપાયેલા રૂપિયા 82 લાખ ના દારૂના કેસમાં હેડ કોન્સ્ટેબલ ઝહીરુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. તેણે આરોપીઓના સતત સંપર્કમાં રહીને વકીલ પણ કરી આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ તાપીના પોલીસ હેડક્વાર્ટર વ્યારા ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત 26 ઓક્ટોબરના રોજ સુરત રેન્જ IGની RR સેલની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SM સોનીને મળેલી બાતમીના આધારે ઓલપાડ તાલુકાના બરબોધન ગામની સીમમાંથી પ્રોહી મુદ્દાબાલ તથા એક કન્ટેનર અને 5 મોંઘીદાત કાર સાથે કુલ 82 લાખનો મુદ્દાબાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની રેડને જોઈ ભાગી છૂટેલા તમામ સામે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસના મુખ્ય આરોપી ફિરોઝ ફ્રૂટવાળા અને સલીમ ફ્રૂટવાળા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે હજુ પણ કેટલાક આરોપીઓ વોન્ટેડ હોય પોલીસ તપાસ ચાલી રહી હતી. આ ગુનાની વધુ તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ અને કોલ ડિટેલના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓના મોબાઈલથી ઓલપાડના દાદાનગર સોસાયટીનો ઝહુરુદ્દીન રસૂલ સૈયદ સતત સંપર્કમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. ગઈ તારીખ 26/10/2016 રોજ ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરબોધન ગામની સીમમાં એક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અને 5 ગાડીઓ જે કબજે લેવામાં આવેલ હતી એમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 7 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને ગઈ તારીખ 14 રોજ એક આરોપી ઝહીર સૈયદની ગુનામાં મદદગારી હોય એની ધરપકડ કરી છે અને તારીખ 16/11/2016 કલાક 16:00 સુધીના કસ્ટડી પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. સર, જે આરોપીને હમણાં હાલમાં જે લાવવામાં આવ્યો છે કોઈ પોલીસ કર્મી છે? હા, એ વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ડે ઓફિસરની ફરજ બજાવતા હતા અને એ 4 દિવસની રજા ઉપર હતા. એ દરમિયાનમાં એમની પૂછપરછ કરી અને એમની ધરપકડ. સર, શું ભૂમિકા હતી એમની? એમના સતત સંપર્ક હતા આરોપી સાથે. ગુનો દાખલ થઈ ગયા, ગુનો જાહેર થઈ ગયા ત્યારબાદ પણ એક એના આરોપીઓ સાથેના ટેલિફોનિક સંપર્ક હતા. હાલ ઝહીરુદ્દીન સૈયદ તાપી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર વ્યારા ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આટલું જ નહીં, તે જ્યારે સુરત શહેરમાં ફરજ બજાવતો ત્યારે ACBના ગુનામાં ઝડપાતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ સુરત શહેરથી તેની આણંદ બદલી થઈ હતી. જો કે બાદમાં તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યો હતો, ત્યાંથી તેની તાપી જિલ્લા ખાતે બદલી થઈ હતી. આ સમયગાળા દરમિયાન તે જુગાર રમતા પોલીસના હાથે ઝડપાતા ઓળપાડ પોલીસ મથકમાં જુગારધારા મુજબનો ગુનો તેના વિરુદ્ધ નોંધાયો હતો. આમ પોતે પોલીસ હોવા છતાં અવારનવાર પોલીસ ગિરફ્તમાં આવી ચૂકેલો ઝહીર ફરી પોલીસ ગિરફ્તમાં આવ્યો છે. રસિક પટેલનો રિપોર્ટ, ઓલપાડ.